ઊંધિયું બનાવવા માટે શાક માટે મેં રતાળું રીંગણ બટાકા શક્કરિયા બે પ્રકારની વાલપાપડી લીધી છે તમે આમાં બીજા ઊંધિયાના શાકભાજી ઉમેરી શકો છો મેં અહીં આગળ ઘરના જે શાકભાજી હતા એમાંથી આજે આપણે ઊંધિયું બનાવવાના છે પણ ખૂબ જ ટેસ્ટી બને છે મસાલા માટે અહીંયા આગળ આપણે એક ચમચી બેસન બે ચમચી સિંગણા તલનો ભૂકો એક મોટી ચમચી ખાંડ કાશ્મીરી અને તીખું લાલ મરચું અને હળદર લીધી છે એની અંદર આપણે એક મોટી ચમચી એટલું તેલ ઉમેરી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે અહીંયા આગળ આપણો મિક્સ કરેલો મસાલો તૈયાર છે કુકરની અંદર આપણે ત્રણ મોટી ચમચી જેટલું સિંગ તેલ ઉમેરવાનું છે ઊંધિયામાં સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમારે સિંગ તેલ જ ઉમેરવું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી અજમો ઉમેરી દેવાનો છે અજમો સરસ રીતે થઈ ગયો છે પછી આપણે એક મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેવાની છે સાતળી લેવાની છે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની છે મસાલો સારી રીતે સંતરાઈ જાય જે આપણે મિક્સ કરેલો મસાલો છે તે બધો જ આની અંદર ઉમેરી દેવાનો છે મેં આગળ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે અને આપણે થોડીક વાર શેકાવા દઈશું પછી તરત જ અહીંયા આગળ મેં ફરીથી હળદર લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી દીધો છે અહીંયા આગળ મેં એક મોટી ચમચી એટલે ઊંધિયાનો મસાલો લીધો છે જે મેં લીધો છે જો તમારી પાસે ના હોય તો તમે તજ એક એકલો અને સાથે ધાણાજી મિક્સ કરી અને ઉમેરી શકો છો હવે આપણે જે વાલપાપડી છે તે બધી જ આની અંદર ધોઈને ઉમેરી દેવાની છે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે એક એક કરીને બધા શાકભાજી ઉમેરી દેવાના છે જેમ કે અહીંયા આગળ આપણે શક્કરિયા પાણીમાંથી કાઢી અને ઉમેરી દેવાના છે પહેલા કહ્યું એમ તમે બીજા શાકભાજી કુકરમાં જ ડાયરેક્ટ ઉમેરી શકો છો જે આપણે ઊંધિયા માટેના મુઠિયા બનાવતા હોય છે તે તમારે શાક બની જાય આપણું ઊંધિયું બની જાય ત્યારે છેલ્લા તમારે ઉમેરવાના છે અહીંયા આગળ મેં બધા શાકભાજી ઉમેરી દીધા છે તો અહીંયા આગળ મેં અડધો કપ જેટલું પાણી પણ સાથે ઉમેરી દીધું છે જેથી નીચે મસાલા બળી ના જાય તો પહેલા આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી અહીંયા આગળ આપણે રીંગણ પણ ઉમેરી દેવાના છે જો તમારે રીંગણના રવૈયા ઉમેરવા હોય તો જે મસાલો બનાવેલો હતો એમાં જ તમારે રીંગણના રવૈયા ભરી અને તમે આમાં ઉમેરી શકો છો હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જ્યારે પણ તમારી પાસે ઊંધિયું બનાવવાનો ટાઈમ ના હોય તો તમે આ રીતે કુકરમાં ઝટપટ ઊંધિયું બનાવો

શાક ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે ગેસની આંચ મીડિયમ રાખવાની છે અને બે વિસલ વગાડી દેવાની છે તો અહીંયા આગળ આપણા કૂકરની બે વિસલ વાગી ગઈ છે કૂકર ઠંડુ થઈ ગયું છે ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું લાલ ચટક આપણું ઇન્સ્ટન્ટ ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે તમે મેથીના મુઠિયા બનાવ્યા હોય તો તમારે આ ટાઈમે ઉમેરી દેવાના અને બે મિનિટ જેવું એને ઉકાળી લેવાનું ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા અને લીલું લસણ ઉમેરી દેવાનું છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આ રીતે ઊંધિયું બનાવી શકો છો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો